પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હમણાં હાલમાં જ તેઓ પનામા કેસને લઈને મુશ્કેલીમાં મુકાયા હતા. હવે ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇન્સાફે આરોપ લગાવ્યો છે કે નવાઝ શરીફે અલ કાયદા મુખ્યા બિન લાદેન પાસેથી જિહાદના નામ પર રૂપિયા 1.5 અરબની મદદ લીધી હતી. આનો ઉપયોગ કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં વિસ્તારમાં જિહાદ ફેલાવવા માટે કર્યો હતો.